બિપરજોય વાવાઝોડાને લઈને કચ્છનું તંત્ર એલર્ટ મોડમાં આવી ગયું છે. કચ્છના નાના લાઈજા ગામથી લોકોનું સ્થળાંતર કરવામાં આવ્યું. માછીમારી કરતા 27 પરિવારનું સ્થળાંતર કરાયું છે. કાચા મકાનમાં રહેતા પરિવારનું સ્થળાંતર કરવામાં આવ્યું. તમામ લોકોને સુરક્ષિત સ્થળે ખસેડવામાં આવ્યા છે. ધીરે કચ્છ તરફ આગળ વધી રહ્યું છે. 15મીના રોજ લેન્ડફોલ થશે, ખૂબ જ ભયાવક દ્રશ્યો જોવા મળશે. પરંતુ જે આસપાસના વિસ્તાર છે કચ્છના, આ નાના લાઈજા ગામ છે કે જે આસપાસમાં સૌથી વધારે કાચા મકાનો આવેલા છે, માછીમારો રહે છે, આ તમામ જે લોકો છે તે લોકોને સ્કૂલ પર તો લાવવાનું કહેવામાં આવ્યું છે, પરંતુ ક્યાંક કેટલાક લોકો જે છે તે નથી આવ્યા. મહત્વની બાબત એ છે કે આ નાના લાઈજા ગામે હાલ અમે પહોંચ્યા છીએ અને સૌથી વધારે જે અત્યારે પવન પણ ફૂંકાઈ રહ્યો છે, અને બીજી તરફ એ વાત છે કે અહીંના લોકો જે છે તે લોકોને તંત્ર દ્વારા શું શું વ્યવસ્થા કરવામાં આવી છે, કઈ રીતે તે લોકો અત્યારે તેમનું જીવન જીવી રહ્યા છે, તેમની સાથે આપણે વાત કરવાનો પ્રયાસ કરીશું. આ તમામ લોકો જે છે તેમને અહીં લાવી દેવામાં આવ્યા છે, સ્કૂલ પાસેના છે, સીધા તેમના પાસે જઈશું ને તેમની સાથે વાત કરવાનો આપણે પ્રયાસ જે છે તે કરીશું. આ તમામ લોકો છે તેમની સાથે વાત કરીશું. અહીં આવ્યા તમને ક્યારે લાવવામાં આવ્યા છે સ્કૂલે? અમને કાલથી લાવ્યા છે, એક રાતે અહીંયા નિસરમાં હતા રાત્રે. શું વ્યવસ્થા કરવામાં આવી છે અને કેવા દ્રશ્યો તમે જોયા દરિયા પાસેના, કે કેવી ડર લાગે? ડર તો બહુ મોટી છે, ઘણી બધી ડર લાગે છે કે આટલો બધો તીવ્રતા વાળો ક્યારે પણ તોફાન આવ્યો નથી. માલિક એનાથી બધાને બચાવે, અત્યારે જે એની તીવ્રતા છે બહુ જ છે, એટલા માટે બધાને ડર લાગે છે. પણ એમાં મારી જે માછીમાર છે અહીંયા ગામના, માછીમાર જે લોકો છે એના પાસે પાકા મકાન નથી, કાચા મકાન પતરાવાળામાં બધા રહે છે. તો 11 તારીખે મામલેદાર સાહેબ અને ટીડીઓ સાહેબ ને બધા આવ્યા હતા અહીંયા નિસારમાં, અને બધા માછીમારોને જાણ કરી કે ભાઈ તમે જે નિસાર છે, આપણે હાઈસ્કૂલ છે, ત્યાં બધા નીકળી જવાનું. એટલે કાલ રાતે અહીંયા બધા નિસારમાં 23 પરિવાર અહીંયા હતા, નિસારમાં હતા, ને મધ્ય ભોજન જે છે એના દ્વારા ખાડી બાંધ આવું જે છે ખાન પીન માં આવે આપ્યા હતા રાત્રે, અને બધી પાણીની ચા પાણીની વ્યવસ્થા પણ ત્યાં રાખી હતી નિસારમાં. કેવી કેવી કેવો ડર લાગે છે તમને આવું જે પવન ફૂંકાઈ રહ્યો છે, શું કહેશો? હજી સુધી તો સાહેબ કઈ ડર નથી લાગતો, પણ કદાચ જે સાહેબ ડર તો હજી સુધી નથી લાગતો, જે ગામ વાળા છે લોકો એની બધી પોતે પ્રમાણે રીતે બરોબર છે, એમ સલામતી સુરક્ષા બધું બરોબર છે, એમ કઈ એવું નથી કે ભાઈ કઈ ખોટું થાય કે એવું નથી, કઈ બરોબર છે, હજી સુધી બરોબર છે એમ. હા, બીજું તો સાહેબ એ છે કે 11 તારીખથી માછીમારોને દરિયામાં ન જવાની ચેતવણી પણ સરકાર દ્વારા આપી દેલ છે, બરોબર છે. તો 11 તારીખથી અત્યારે માછીમારી જે છે તે બંધ થઈ ગઈ છે. હવે જે માછીમાર સમાજ છે એ બહુ નબળો સમાજ છે, એને ઘણી બધી તકલીફ છે. પણ થોડીખર સરકાર પાસે અમે વિનંતી કરીએ છીએ કે માછીમારોની કાંઈ પણ થોડી જે થોડીખર પણ પૂછપરછ કરે અને થોડોક સાથ સહકાર આપે એવી માછીમારોને જરૂર છે. બિલકુલ, આ તમામ માછીમારો ભાઈઓ છે કે જેઓ દરિયા કાંઠે માછીમારી કરે છે, અહીં નાના લાઈજા ગામે રહે છે, અને આ તમામ પરિવાર જે છે તે હાલ આવી ચુક્યો છે અહીં સ્કૂલ પાસે. પરંતુ મહત્વની બાબત છે કે કેટલા દિવસ સુધી આ બિપરજોય વાવાઝોડું છે તેનો ખતરો રહેશે, કારણ કે પરિવાર છે એક વ્યવસ્થા તો ઉભી કરવામાં આવી છે, પરંતુ તેમના મકાનો જે છે ત્યાં ભારે પવનને કારણે ક્યાંક નુકસાન પહોંચશે, તેમનો સરસામાન અંદર છે. તમામ લોકોને એક ચિંતા સતાવી રહી છે કે આ બિપરજોય વાવાઝોડું જે છે તે તેમની ઘર વખરી અને સામાનને પણ નુકસાન કરી શકે છે. કેમેરામેન રાજેશ ગઢવી સાથે દીપક સોલંકી, વીટીવી ન્યૂઝ, નાના લાઈજા.